चलो विद्यार्थी मित्रों, आज दाखला नंबर 15 मारी पासे रुपया 1 रुपया 2 अने रुपया 5 ना मूल्य वाला कुल रुपया 300 ना सिक्का छे। रुपया 2 ना सिक्का नी संख्या रुपया 5 ना सिक्का करता 3 गणी छे। जो सिक्का नी कुल संख्या 160 होय तो दरेक मूल्य ना सिक्काओ नी संख्या शोधो। हवे लास्ट टाइम आपणे जे दाखलो गण्यो लक्ष्मी वाळो एना जेवो ज छे। ओके, एमां रुपया 100 रुपया 50 અને રૂપિયા 10 ની કેટલી ચલની નોટો છે એ આપણે શોધવાનું હતું અને આપણે શોધ્યું હતું। બસ આજે પણ એ જ છે, પણ આજે સિક્કાની વાત કરી છે। કોની વાત કરી છે? સિક્કાની। તો જુઓ અહીંયા 3 સિક્કા આપેલા છે, રૂપિયા 1 રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ 300 ના સિક્કા છે। કેટલા છે? કુલ 300 ના સિક્કા છે। આગળ રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે। ચલો પહેલા એક કામ કરીએ, આપણે લખીએ અહીંયા मारी पासे रुपया 1 रुपया 2 रुपया 5 ना मूल्यवाला कुल रुपया 300 ना सिक्का छे। केटला छे? कुल 300 ना सिक्का छे। आगळ रुपया 2 ना सिक्का नी संख्या रुपया 5 ना सिक्का करता 3 गणी छे। शुं कीधुं छे? रुपया 2 ना सिक्का नी संख्या रुपया 5 ना सिक्का करता 3 गणी छे। हवे आपणने रुपया 5 ना सिक्का नी संख्या तो खबर नथी, तो तेने धारो x। तो अहींया लखवानुं, धारो के मारी पासे रुपया 5 ना सिक्का नी संख्या x रुपया छे, अथवा तो x एवुं पण लखी शकाय। धारो के मारी पासे रुपया 5 ना सिक्का नी संख्या x छे। केटली छे? x छे। अहींया पाछळ रुपया ना लखता, केम? कारण के सिक्का नी संख्या कीधी छे। ओके, संख्या नो कदापि एकम होय नहीं, एटले के पाछळ कशुं ना आवे। ओके, रुपया 5 ना सिक्का नी संख्या केटली छे? x छे। केटली छे? x। हवे ત્યાર પછી રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કેટલી છે? x છે। ધારો કે મારી પાસે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x છે। ત્યાર પછી આગળ વાંચીએ, રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કાની, એટલે કે રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે। કેટલા છે? 3 ગણી છે। હવે 3 ગણી એટલે કેટલી આવે? 3x આવી જાય। તો લખવાનું, રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા બરાબર 3x। ક્લિયર આટલું? હવે આગળ ચલો, રૂપિયા 2 રૂપિયા 5 ના સિક્કાની વાત થઈ ગઈ, હવે આપણે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા શોધવાની છે। તો જુઓ, રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા બરાબર એ કઈ રીતે મળશે? જોજો હવે આપણે, ચલો તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું। ધારો કે તમારી પાસે કુલ 40 સફરજન છે। કેટલા સફરજન છે? 40। હું એવું કહું કે ટોટલ 40 સફરજનમાંથી 22 સફરજન તમે ખાઈ લીધા। ટોટલ 40 સફરજન હતા, એ 40 સફરજનમાંથી તમે 22 સફરજન ખાધા, તો કેટલા સફરજન તમે ખાધા નથી એ શોધવાનું કે, તો તમે શું કરશો? કુલ 40 સફરજન આપ્યા છે, એમાંથી 22 સફરજન ખાધા છે, તો કેટલા સફરજન નથી ખાધા તો એ શોધવાનું કે, તો તમે શું કરશો? ટોટલ માઇનસ તમે જેટલા સફરજન ખાધા છે એટલા, એટલે 40 માઇનસ 22 એટલે કેટલા આવે? 18 આવે। કેટલા આવે? 18। ક્લિયર? ઓકે, આટલું તો નોર્મલી તમે ધોરણ 7માં ભણી ગયા છો। ચલો હવે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા શોધવી છે મારે। કેટલા? રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા શોધવી છે, તો તમને એ ખબર હોવી જોઈએ કુલ કેટલા રૂપિયાના સિક્કા છે, તો કેટલા છે? 300। કેટલા છે? 300। ચલો એને હવે ભૂલી જાઓ। જો સિક્કાની કુલ સંખ્યા 160 છે, હવે આપણે આને ધ્યાનમાં લેવાનું, સંખ્યાને, આપણે રૂપિયાને ધ્યાનમાં નથી લેવાના અત્યારે, રૂપિયાને ધ્યાનમાં નથી અત્યારે। કોની વાત થઈ રહી છે? સિક્કાની। બસ આ જ વસ્તુ સમજવાની છે, અત્યારે કોની વાત થઈ રહી છે? સિક્કાની। રૂપિયાને ધ્યાનમાં લેવાના નથી અહીંયા। જો આગળ રૂપિયાની નિશાની છે અને અહીંયા સંખ્યા છે, તો કેટલી સંખ્યા છે? 160। ચલો હવે 160 માઇનસ રૂપિયા 5 અને રૂપિયા 2 ના સિક્કાની સંખ્યાનો શું કરવો પડશે? સરવાળો, એટલે ટોટલ 160, જેમ અહીંયા ટોટલ 40 હતા, 40 સફરજન, એમ અહીંયા ટોટલ કેટલા? 160। હવે બંનેનો સરવાળો કરવો પડશે, એમાંથી હું 160 માંથી બંનેના સરવાળા બાદ કરું તો મને રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા મળી જાય। હા,
जेम के आपने 40 माइनस 22 करे तो 18 मिली गया ने ए रीते। चलो 160 माइनस ब्रेकेट में एक्स प्लस 3x, 160 माइनस एक्स प्लस 3x એટલે 4x, क्लियर એટલું। ओके तो रुपया एक ना सिक्का की संख्या मने के लिए मिली गई 160 माइनस 4x, क्लियर। चलो त्यार पछी चलो हवे आगळ जो सिक्का की कुल संख्या 160 ये पती गयु, कुल रुपया 300 ना सिक्का छे अहीं लखो, कुल रुपया 300 ना सिक्का छे। चलो हवे एना माटे आपणे शुं करवुं पड़शे, एना माटे आपणे पहले तो एक वस्तु आपणे एवी लखवी पड़शे किंमत, शुं लखवी पड़शे किंमत। जो ए किंमत कई रीते आवशे, जो पहला तो रुपया पांचना अहीं आपणे क्यांथी शुरुआत करी हती, पांच थी शुरुआत करी हती, पांच पछी बे अने पछी एक, तो पहला लखवानुं अहीं रुपया पांचना सिक्कानी किंमत बराबर, सिक्कानी किंमत बराबर पांच तो आवशे, पांच गुण्या एक्स एटले 5x थाय, पांच गुण्या एक्स एटले केटला थाय 5x। त्यार पछी रुपया बेना सिक्कानी किंमत बराबर बे तो आवशे, बे गुण्या 3x एटले 6x, बे गुण्या 3x एटले केटला आवे 6x आवे। त्यार पछी रुपया एकना सिक्कानी किंमत, रुपया एकना सिक्कानी किंमत एकनो गुणाकार 160 माइनस 4x साथे करू तो ए ज आवशे 160 माइनस 4x। चलो क्लियर आटलू। हवे चलो हवे त्यार पछी हवे आपणने कुल रुपया 300 ना सिक्का आपेला छे, एटले आपणे आ त्रणेयनो शुं करवो पड़शे सरवाळो, आ त्रणेयनो सरवाळो करशुं अने आपणने कुल रुपया 300 ना सिक्का आपेला छे, केटला आपेला छे रुपया 300 ना, ते लखवानुं 5x + 6x + 160 - 4x = 300, क्लियर। ओके सिक्कानी किंमत 5x, तमे पाछे रुपया पण लखी शको छो। ओके चलो 5x + 6x - 4x, 5x प्लस 6x એટલે 11x, 11x માઇનસ 4x એટલે કેટલા આવે 8x, 8x પ્લસ 16 સોરી પ્લસ 160 ઇઝ ઇક્વલ ટુ 300, 8x ઇઝ ઇક્વલ ટુ 300 માઇનસ 160, તો 8x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 140 આવે, કેટલા આવે 140, 300 માઇનસ 160 એટલે કેટલા આવે 140, x બરાબર 140 ભાગ્યા 8, ક્લિયર। ઓકે આટલા આવી જાય, एक्स बराबर के 140 भाग्या 8। चलो हम आटली प्रोसेस पते ने, आटली प्रोसेस पते तरत तरत उभारो 11x माइनस यहाँ 7x आवशे, चलो आटली प्रोसेस पते एक्स इज इक्वल टू 140/7, 7 × 2 = 14 अने एक मिंडो एटले एक्स बराबर के 20 आ गया, एक्स बराबर के 20, હવે એક્સ બરાબર 20 આવી ગયા, પણ આપણને શોધવાનું શું કીધું છે, દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધવાનું કીધું છે, કે દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા કેટલી છે। જો એકદમ ઇઝી છે, હવે રૂપિયા પાંચના સિક્કાની સંખ્યાને આપણે શું ધારેલા, એક્સ ધારેલા, કેટલા ધારેલા એક્સ, તો એક્સની જગ્યાએ કેટલા લખવાના અહીંયા 20, ત્યાર પછી રૂપિયા બેના સિક્કાની સંખ્યા બરાબર કેટલા 3x ધારેલા, જ્યાં એક્સ છે કેટલા મૂકું 20, તો 20 × 60, चलो क्लियर आटलू। त्यार पछी रुपया एकना सिक्कानी संख्या बराबर आपणे केटला धारेला 160 माइनस 4x, क्लियर, केटला धारेला 160 माइनस 4x, 160 माइनस एक्स एटले केटला 20, 160 × 20 = 80, 160 माइनस 80 એટલે 80 આવી જાય, કેટલા આવી જાય 80। જો હવે આ દાખલો તમારો સાચો કે ખોટો કઈ રીતે ખબર પડે, આપણને કુલ કેટલા સિક્કા આપેલા 160 સિક્કા આપેલા, કુલ કેટલા સિક્કા આપેલા 160, હવે આપણે અહીંયા ચેક કરવાનું કે આ ત્રણેયનો સરવાળો 160 આવે,
वीस प्लस साइट एटले एसी, एसी प्लस एसी एटले 160 आवी जाय, तो आपणो दाखलो साचो। क्लियर? ओके, 20 प्लस 60 प्लस 80 એટલે કેટલા આવે 160, તો આ આપણો દાખલો સાચો। 160 અહીંયા આપણને કીધું છે કુલ સંખ્યા કેટલી છે સિક્કાઓની 160, એટલો જવાબ આવી જાય તો આપણો દાખલો સાચો। ઓકે, તો પહેલા દાખલો ગણી નાખો, ત્યાર પછી આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ। ત્યાર પછી દાખલા નંબર 16 છેલ્લો દાખલો, સ્વાધ્યાય 2.2 નો છેલ્લો દાખલો, દાખલા નંબર 16। एक निबंध स्पर्धा आयोजके प्रत्येक विजेता ने रुपया 100 तथा विजय न बननार दरेक स्पर्धा ने એટલે કે स्पर्धक ने रुपया 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે। ઓકે, स्पर्धक ने रुपया 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે। जो पुरस्कार स्वरूपे आपवामां आवेल कुल रकम रुपया 3000 होय, केटली होय 3000, तो कुल 63 स्पर्धकोमांथी विजेता थनार स्पर्धकनी संख्या शोधो। हवे आ दाखलानी अंदर आपणने बे वस्तुनो उल्लेख आप्यो छे, एक तो विजेता स्पर्धक अने जे विजयी न बन्यारा होय एवा स्पर्धक, एटले बे स्पर्धकनी वात करवामां आवी छे। तो पहेला आ दाखला में अपने शोधवानुं शुं कीधुं छे पहेला एने जोईए आपणे, तो अहीं आपणे शोधवानुं कीधुं छे कि विजेता थनार स्पर्धकनी संख्या शोधो। बीजी कोई आपणने वात करवामां आवी नथी। ओके, तो जे दाखला में आपणने कई एक कहेवाय कि स्पेसिफिक कई कीधेलुं ना होय ने, तो जे शोधवानुं होय ने एने एक्सारी लेवाना। तो आपणे अहीं शोधवानुं शुं छे, विजेता थनार स्पर्धकनी संख्या शोधवानी, तो अहीं लखवानुं, धारो के विजेता स्पर्धकनी संख्या एक्स है, केटली छे एक्स है, केवी छे अज्ञात वेल्यू छे, केवी छे अज्ञात। धारो के विजेता स्पर्धकनी संख्या एक्स है, त्यार पछी पहला ए वस्तु बीजी ए पण चेक करवी पड़े कि कुल केटला स्पर्धक आपेला छे, तो कुल आपणने 63 स्पर्धकों आपेला छे, केटला 63, तो अहीं लखवानुं कुल स्पर्धकों की संख्या 63 छे, केटली छे 63, चलो क्लियर आटलू। कुल स्पर्धकों की संख्या केटली छे 63। हवे त्यार पछी बीजी ए पण वात करी छे के विजेता न थनार स्पर्धकों की संख्या पण आपणे शोधवी पड़से, भले आपणने कीधुं नथी पण शोधवानी खरा। विजेता स्पर्धकों की संख्या एक्स मळी गई, कुल स्पर्धकों की संख्या पण मळी गई, तो विजेता न थनार स्पर्धक की संख्या केटली आवी जाय 63 माइनस एक्स। ओके, एटले के मोटा एटले के कुल माइनस एक्स 63 माइनस एक्स। जो अहीं ध्यान आपो, विजेता न थनार સ્પર્ધકોની સંખ્યા બરાબર કુલ કેટલા છે 63 માઇનસ એક્સ, વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા એટલે 63 માઇનસ એક્સ આવે, ક્લિયર? 63 માઇનસ એક્સ, ચલો ક્લિયર આટલું। હવે શું કીધું છે, એક નિબંધ સ્પર્ધાના આયોજકે પ્રત્યેક વિજેતાને રૂપિયા 100, એટલે કે જે નિબંધ સ્પર્ધામાં વિજેતા બને જે સ્પર્ધક, એને કેટલા રૂપિયામાં આપવામાં આવે છે 100 રૂપિયા, તો અહીંયા લખવાનું વિજેતા स्पर्धक ने वेचाती कुल रकम बराबर, वेचाती कुल रकम बराबर आपने के 100, एट 100 गुणिया एक्स, विजेता स्पर्धक की संख्या के लिए धारी आप एक्स, और रकम के लिए आप 100, तो 100 गुणिया एक्स एट 100 एक्स आए, के 100 एक्स। त्यार पछी विजेता न थनार स्पर्धक ने वेचाती कुल रकम बराबर, चलो एम 63 माइनस एक्स एमनी के लिए रकम है 25, 25 ब्रेकेट में 63 माइनस एक्स। हवे तमारे शू करवानू छे, 25 गुणिया 63, एटले 25 गुणाकार 63 साथ, 25 गुणाकार माइनस एक्स साथ, तो आप 63 गुणिया 25 करिए
तेसठ गुणिया पच्चीस अँ जीरो त्रण दू छ छ दू बार त्रण पंचा पंदर पंदर नो पाचड़ो वधी पड़ी एक छ पंचा तीस तीस ने एक एकत्रीस पांच छ ने एक सात बे ने त्रण पांच अने एक एटले तमारो जवाब केटलो आव्यो एक हज़ार पांच सौ पंचोतेर माइनस पच्चीस गुणिया एक्स एटले पच्चीस एक्स क्लियर आ ओके तो आटला आपणने रुपया मळे चलो त्यार पछी चलो त्यार पछी हवे कुल रकम के लिए आपी आपने 300 तो ये लखवानू कुल रकम रुपया 3000 कुल रकम रुपया 3000 चलो हवे कुल रकम इले विजेता स्पर्धक नी संख्या इतले के सॉरी विजेता स्पर्धक में वेचाती कुल रकम अने विजेता न थनार स्पर्धक नी वेचाती कुल रकम नो शू करवानो सरवाळो एटले आ बन्ने नो सरवाळो करवानो आ तो संख्या छे आ शू आपेली संख्या आपणे रकमनी रकमनु जोवानुं छे तो रकम आ छे एटले लखवानुं अहींया 100x प्लस 1575 माइनस 25x इज इक्वल टू 3000 क्लियर आटलू चलो 100x प्लस 1575 माइनस 25x 100x माइनस 25x एटले 75x बराबर प्लस 1575 छे पेली बाजू तो माइनस थई जाय एटले 3000 माइनस 1575 चलो बादबाकी करीए आपणे एटले 3000 माइनस 1575 दस माथी पांच जाए तो पांच वधे नौ माथी सात जाए तो बे वधे नौ माथी पांच जाए तो चार वधे ने त्रण माथी सॉरी बे बे माथी एक जाए तो केटला वधे एक एटले 1425 वधे केटला वधे 1425 75x इज इक्वल टू 1425 क्लियर चलो हवे त्यार पछी एक्स बराबर 1425 भाग्या 75 आनो भागाकार करिए आपणे चलो हवे 75 ना घड़िया में 75 एका 75 75 दू करी तो 150 150 142 करता वधी जाए छे एटले 75 एका 75 आवशे 75 एका 75 हवे 142 माथी 75 जाए तो केटला वधे 12 माथी 5 जाए तो केटला वधे 7 केटला वधे 7 हवे 13 माथी 7 जाए तो केटला वधे 6 केटला वधे 6 अने अहींया तो 0 ज आवशे 5 नीचे उतारू 75 चलो आपणे डायरेक्ट 75 गुणिया 5 करी जोईए पायो पायो 25 7 पंचा 35 35 ने 2 37 એટલે આ તો પોસિબલ નથી હવે આપણે 75 ઈઠા વડે કરી જોઈએ 5 ઈઠા 40 7 ઈઠા 56 56 ને 4 56 ને 4 60 ઓકે આપણને ડાયરેક્ટ 75 નવવા મળી જાય છે 75 નવવા 9 પંચા 45 9 સીતા 63 63 ને 4 67 એટલે 75 નવવા કેટલા આવે 675 આ 0 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા 19 આવી ગયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 19 હવે એક્સ એ કોને ધારેલા આપણે વિજેતા સ્પર્ધકની સંખ્યાને અહીંયા લખવાનું વિજેતા સ્પર્ધકની સંખ્યા 19 છે કેટલી છે 19 ક્લિયર આટલું ચલો આપણને એક વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા શોધવાનું કીધું નથી પણ શોધી કાઢીએ ચલો વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી આવશે વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી આવશે 63 - x એટલે 63 - x એટલે 19 એટલે 63 - 19 એટલે કેટલા રહેશે ચલો 63 - 10 એટલે 53 53માંથી 9 કાઢો એટલે કેટલા રહેશે 53 - 9 જાય એટલે 44 રહે કેટલા રહે 44 ઓકે તો તમારો જવાબ શું આવશે 44 ક્લિયર કેટલો આવી ગયો 44 હવે 19 પ્લસ 44 કરો તો તમને જવાબ 63 મળી જશે કેટલો મળી જશે 63 તો તમારી કુલ સંખ્યા આવી ગઈ 63 ઓકે તો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય નેક્સ્ટ લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીશું